હવે આના પછી કચ્છ જિલ્લામાં આવેલી ટોટલ નદીઓ મિત્રો આપણને ખબર છે કે ગુજરાતની અંદર ટોટલ એકસો પંચ્યાસી જેવી નદીઓ આવી છે આવું ગપ્પુ યાદ રાખવાનું છે હું તો આને ગપ્પુ જ કહું છું કારણ કે આનાથી વધારે ગુજરાતમાં નદીઓ આવેલી છે હવે એકસો પંચ્યાસી નદીઓમાંથી ત્રણ ભાગ પાડીએ તો કચ્છની અંદર સત્તાણું નદીઓ આવેલી છે બીજું સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની અંદર સેવન્ટી વન નદીઓ આવેલી છે તળ ગુજરાતની અંદર સત્તર નદીઓ આવેલી છે એટલે ટોટલ એકસો પંચ્યાસી જે નદીઓ કહેવામાં આવે છે એકસો પંચ્યાસી નદીઓમાં સત્તાણું ઇકોતેર સત્તર આવી ત્રણ ભાગ કહેવામાં નદીઓ આવી હોય તો કચ્છ જિલ્લામાં હોય પણ આ નદીઓ કેવી હશે કચ્છ જિલ્લાની તો પ્લસ અર્ધ એટલે સુકી અથવા અડધી સૂકી નદીઓ એટલે આપણા કચ્છ જિલ્લાની નદીઓ તમને જોવા મળશે એમાં કેટલીક ફેમસ નદીના નામ ખાલી તમને કહું છું એક રૂકમાવતી નામની નદી છે એક સૂચી માલણ મિત્ર સમજો માલણ નાદની નદી માલણ નાંદની નદી તો આપણે ભાવનગરમાં પણ જોઈએ છે માલણ નદીના કાંઠે તો બે મહુવા વસેલું છે પણ બીજી માલણ નામની નદી કઈ જગ્યાએ કચ્છમાં પણ છે સારણ ચાંગ નારા ખારી ખારી કચ્છની સૌથી મોટી છે કાળી કંકાવતી નાગમતી યાદ રાખજો ભાઈ નાગમતી પાછી કઈ જગ્યાએ ભાવનગર જામનગરમાં પણ જોવા મળશે ગરુડ મીતી પંજોરા સાકર વેખડી ખાસેડ આવા નદીઓના નામ તમને કઈ જગ્યાએ જોવા મળશે કચ્છની અંદર જોવા મળશે આ માનસીબેન સૌથી વધુ ખારેકો કચ્છની અંદર જરપરામાં નહીં આખા કચ્છમાં એવું કોઈ ફિક્સ ગામ ના કહેવાય એમ ઓકે હવે કઈ નદીના કાંઠે કયું શહેર વસેલું છે આપણે એના વિશે થોડી ઘણી ચર્ચા કરવી છે બરોબર તો તમે ધ્યાનથી જુઓ દોસ્તો તો અહીંયા રૂકમાવતી નામની નદી છે રૂકમાવતી નામની નદી અહીંયા જાય છે જો ખાલી પકડો નદીઓ પકડો આ રૂકમાવતી નદીના કાંઠે તમે આગળ આવશો તો તમને અહીંયા એક માંડવી જોવા મળશે માંડવી છે ને એ રૂકમાવતી નદીના કાંઠે જોવા મળે છે અને બીજું અહીંયા આગળ રામપરા વીકળા રામપરા વેકરા તરીકે ઓળખાય છે જગ્યા રામપરા વેકરા અને માંડવી બંને મીન્સ કે રૂકમાવતી નદીના કાંઠે જોવા મળશે પ્લસ આ મુન્દ્રા છે ને આ મુન્દ્રાની જોડે તમને નદી જોવા મળશે ભૂખી એકચુઅલી બે નદીઓ છે આમ એક નદી આવે છે ભૂખી અને એની પાછી નદી એને મળે છે જેનું નામ છે કેવી એટલે કેવી ભૂખી એના અહીંયા નદી જોવા મળશે મુન્દ્રા બરોબર પ્લસ અહીંયા તમે પાનંદ્રો તમને જોવા મળશે પાનંદ્રો એ પાનંદ્રોની બાજુમાંથી પસાર થતી જોવા મળશે કાળી કાળી નામની નદી તમને અહીંયા છે પાણીના જથ્થાની જશે મિતેશ ભાઈ તળ ગુજાતા આવે બરોબર ઓકે એટલે આવી રીતે તમે પાનંદ્રોની જોડે તમને કાળી કાળી નદી જોવા મળશે બરોબર તો આવી મહત્વની નદીઓ કચ્છમાં જોવા મળશે પ્લસ અહીંયા એક આપણે નદી જોવાની છે રાજસ્થાનના રણમાંથી આવતી હોય અને કચ્છના મોટા રણમાં આવીને સમાતી હોય એ નદી નામ છે લુણી આ લૂણી નદીના કાંઠે ખદીર બેટ આવેલો છે અને આ ખદીર બેટના નીચેથી આપણને ધોળાવીરા મળ્યું છે ધોળાવીરા જે સાઈડ કહીએ છે એ એકચુઅલી ખદીર ઓકે ધીરુભાઈ કેવી કઉ છું એ કેવડી એ જ કેવી હા આ તળપદા શબ્દો છે કેવડી એ જ કેવી નદી હા ભૂખી અને કેવડી અથવા કેવી અને ભૂખી એ વસ્તુ એક જ છે મુન્દ્રા જેવડી આ શબ્દ યાદ આવી ભૂખી કેવડી મુન્દ્રા જેવડી આ ભાઈ યાદ રહી ગયું સરસ વાત કે કીધું તમે બરોબર તો આવી રીતે મહત્વની કેટલીક નદીઓ તમને જોવા મળશે ઓકે હવે ત્યાંથી થોડા આગળ જઈએ તો કચ્છ જિલ્લામાં જોવા મળતા કેટલાક મહત્વના પ્રોડક્ટ પાક બરાબર તો કચ્છમાં દોસ્તો જશો તો સૌથી વધારે ખારેક અને જેને ખજૂર જેને આપણે ખલેલા કહીએ છીએ એક જ કહેવાય એક જ પ્રોડક્ટ કહેવાય અને આપણે નથી કહેતા કે સૌથી વધારે ઇઝરાયલમાં થાય દુબઈની આજુબાજુમાં જાઓ તે એ લોકો ખજૂરને ખારેક વધારે જોવા મળે ઇઝરાયલ દુબઈ અમીરાત આ બધા જગ્યામાં તમને ખજૂરને ખારેક વધારે જોવા મળે એટલા માટે ગુજરાતમાં સૌથી વધારે સારામાં સારી ખારેક કચ્છમાં થાય રણ વિસ્તારમાં બરાબર ખેતી માટે કચ્છ ઉત્તમ જિલ્લો કહેવાય છે ત્યાં ગુજરાતમાં કચ્છ જિલ્લો ડેવલપમેન્ટમાં અને મીન્સ ખેતી બંનેમાં ખૂબ આગળ નીકળી ગયું છે બરાબર એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામમાં તૈયારી કરવામાં તકલીફ થઈ જાય તો પછી ત્યાં પહોંચી જજો બરોબર કચ્છમાં આ ઉપરાંત બાજરી જુવાર બધાની ખેતી થાય કચ્છની અંદર કેરીનું ઉત્પાદન પણ વધારે થાય છે કચ્છી કેરી તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતમાં હાપુસ ને કેસર કરતાં પણ વધારે કચ્છી કેરી જોવા મળે છે ભાઈ આ ફેક્ટ યાદ રાખજો ક્યાંક તમને પરીક્ષામાં ઉપયોગી થઈ શકશે હવે ત્યાંથી દોસ્તો આગળ જઈશું તો જોવા મળશે ખનીજો તો ખનીજોની અંદર તમને પાનંદ્રો નામનું ગામ જોવા મળશે અને કચ્છના પાનંદ્રોમાં જોવા મળશે અચ્છા એવું છે ગઢવી છે માનસી આવેલે છોકરી નામ જલ્દી યાદ આવી જાય ઓકે ભાઈ સોરી હા ઓકે કચ્છમાં જાઓ પાનંદ્રો પાનંદિગ્નેટ કોલસા લખ્યું છે ભારતનો સૌથી વધારે જથ્થો અહીંયાથી ખોદવામાં આવે છે બરોબર હવે મિત્રો યાદ રાખજો કે ભાઈ પ્રશ્ન પૂછાય તો કેવા પૂછાય તો તો કોલસો કોલસા ટોટલ ચાર પ્રકારના હોય સૌથી સારામાં સારો એના પછી બીટુમીન પછી ત્રીજા નામે લિગ્નાઈટ અને ચોથો આવશે પીઠ ચાર પ્રકારના કોલસા હોય બરોબર એન્થેસાઇટ બીટુમીન લિગ્નાઇટ અને પીટ પીટ કોલસા ને દેશી ભાષામાં તમારા મારા જે લકડીઓ કોલસો પેલું લાકડું સરગમ પેલો કોલસો વધે ને એને પીટ કોલસો કહેવાય જેમાં કાર્બનનું પ્રમાણ સૌથી ઓછું હોય એના પછી ઉપર લિગ્નાઇટ કોલસો લિગ્નાઇટ કોલસો ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે ગુજરાતમાં કચ્છની અંદર દક્ષિણ દારામાં આવેલું જે પાનંદ્રો છે આ પાનંદ્રો જે મળે છે ને એ સૌથી વધારે મળતી ખાણ કહેવાય છે જે જગ્યાએ ખાણ મીન્સ ખોદવાનું આવે ને એ જગ્યાએ તમને આ વસ્તુ જોવા મળશે પણ ક્યાંક પ્રશ્ન પૂછી જાય કે જમીનની અંદર દટાયેલો સૌથી મોટા મોટો અનામત જથ્થો કોલસાનો કઈ જગ્યાએ છે તો મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાનું કંસારા કોઈ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાનું કંસારા કોઈ જે જમીનની અંદર દટાયેલો અનામત જથ્થો છે ઓકે ભાઈ કોઈના નામની આપણે મજાક ના કરવી પડે ના કરવી જોઈએ બરાબર હોઈ શકે ઘણી વખતે પલક કે સ્નેહલ આવા નામ આવેલા છોકરા છોકરીના કોમન હોઈ શકે છે બરોબર એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે બરોબર ઓકે તો એ વસ્તુ તમને કચ્છની અંદર જોવા મળશે પ્લસ આ જે લિગ્નેટ કોલસો જે જગ્યાએ મળે છે ને કોલસાનો ઉપયોગ આપણને ખબર છે વિદ્યુત ઉત્પાદન કરવા માટે થઈ જાય થર્મલ પાવર સ્ટેશન તો પાનંદ્રોમાં પ્રોપર એક વિદ્યુત ઉત્પાદન મીસ કે સર્વોદન કેન્દ્ર આવેલું છે બરોબર એટલે ત્યાં આગળ ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં આવે છે આ ઉપરાંત તમે કચ્છની અંદર જાઓ તો બેન્ટોનાઇટ નામની ખનીજ અને ચૂનાના પથ્થરો એનું ઉત્પાદન પણ સૌથી વધારે થાય છે એટલે બેન્ટોનાઇટ લેગ્નાઇટ કોલ્સો ચૂનાના પથ્થર બધું જ સૌથી વધારે કચ્છમાં જોવા મળશે આ ઉપરાંત જીપ્સમ જેને આપણે ચિરોડીથી તરીકે ગયો છે ફાયર ક્લે મુલતાની માટી અકીક આ બધી વસ્તુ કચ્છમાંથી જોવા મળશે દોસ્તો યાદ રાખજો ગુજરાતના ત્રણ જિલ્લા છે જે જગ્યાથી અકીક સારા પ્રમાણમાં મળે છે સૌથી વધારે ભરૂચ પ્લસ નર્મદા ભરૂચ અને નર્મદાના પટ્ટામાં સૌથી હકીક મળે છે એના પછી બીજા નંબરે આવશે ભાવનગર ત્રીજા નંબરે આવશે કચ્છ કચ્છની અંદર પણ મળે છે એવું ના સમય ફક્ત ને ફક્ત ખાલી જગ્યા દોસ્તો જોવા મળશે નખત્રાણા તાલુકાની અંદર ઓકે હવે ત્યાંથી થોડા આગળ વધીએ તો ભાઈ અહીંયા કેટલાક ઉદ્યોગો જાણીતા છે કચ્છ જિલ્લામાં જાઓ ને કેટલાક ઉદ્યોગો વિશે ચર્ચા ના કરો તો ના ચાલે બરોબર કયા તો ભાઈ કચ્છ જિલ્લામાં સૌથી પહેલું ગામ આવશે ભુજ ભુજમાં દોસ્તો જાઓ તો ભુજની અંદર તમને સોનું અને ચાંદી સોના ચાંદીના આભૂષણોની બારી વસ્તુ માટે જાણીતું છે ભુજ વર્ષોથી જૂના સમયથી કચ્છના સોના ચાંદીના જે આભૂષણો હોય ને એ બધી જગ્યાએ વાત ના ભાઈ ના હાલ તો કઈ પ્લાનિંગ નથી બનાવીશું તો કઈશું અચ્છા તો વાંચવાની મિત્તેજ જરૂર છે ઓકે હું ગવર્મેન્ટ પુસ્તકોમાંથી જ રેફરન્સ ઉઠાવેલો છે એટલે સોના ચાંદીના સૌથી કલાત્મક આભૂષણો અહીંયા છે એટલે તમારી ક્યાંક પ્રિયતમા હોય કે તમારી મંગેતર હોય કે તમારી પત્ની હોય બરાબર તમારે ક્યાંક ગિફ્ટ આપવાની ઈચ્છા હોય તો કદી જિંદગીમાં ભુજનો ઉલ્લેખ કરવો નહીં કારણ કે જો એને ખબર પડી કે ભુજના સોના ચાંદીના આભૂષણો બહુ પ્રખ્યાત છે તો બર્થડેની ગિફ્ટમાં કે માગી લે છે કાઠું પડી જશે બરાબર આ ઉપરાંત ભુજમાં તમે જાઓ તો રાખદાની પાનદાની ફૂલદાની અત્તરદાની માટે જાણીતું છે દાની એટલે મૂકવાની વસ્તુ રાખદાની લે પાછા પેલા શિગાર પીવાળા હોય છેલ્લે રાખ અગરબત્તી સરખાઈ પેલી રાખ જ્યાં મૂકે ને એ રાખદાની પછી પાન ખાવાળા તમે ક્યાંક જોઈ છે રામલીલામાં ગંગો પેલી પાન ખાતી બતાવી છે બાજુમાં આવી પાનદાની મૂકેલી છે ફૂલદાની ને અત્તરદાની તો તમે જોઈ હશે આ બધી જ વસ્તુઓ તમને કઈ જગ્યાએ લખ મીસ કે આપણે ભુજની અંદર જોવા મળશે ભુજથી આગળ જાઓ તો બીજો એક ધંધો તમને જોવા મળશે અંજારમાં અંજારમાં છરી ચપ્પા સૌથી વધારે જોવા મળે છે છરી ચપ્પા પ્રખ્યાત છે અંજારડા આ ઉપરાંત તમે ત્યાં જશો તો સુડી અને ઉદ્યોગ અને ચાદર અને લુંગી ગુજરાતમાં લુંગીઓ આ અંજારની પ્રખ્યાત છે ભાઈ એટલે લુંગી ડાન્સ કરવો હોય તો ત્યાંથી લુંગી લઈ આવજો બરાબર હવે એના પછી આગળ જશું તો તમને એક કંપ મીન્સ કે ફેક્ટરીનું નામ જોવા મળશે અહીંયા થોડું ફોન્ટની ઇસ્યુ છે જેનું નામ છે ઇફકો બરાબર ઇફકો લખેલું છે બરાબર ભારતની અંદર ઇફકો ખાતર ઉદ્યોગ માટે મીન્સ ખાતરના ઉત્પાદન માટે જાણીતું છે ના નીરવભાઈ એ તો નથી માગતા બરાબર પેલું આપણે બચેલ આપણે કીધું જ નથી કહીએ તો માગે યાર બરાબર આપણે હોશિયાર છીએ થોડા ઘણા બરાબર જીઓગ્રાફી ભણાવતા એટલે ખબર કે આ વસ્તુ ગેર કહેવાય કે ના કહેવાય ઓકે ઇફકો ઇફકો એટલે કે રાસાયણ મીન્સ કે ખાતર બનાવનારી સૌથી મોટા મોટી કંપનીઓમાં જેની ગણના થાય છે ગુજરાતમાં ચાર કંપનીઓ આવી ઇફકો ક્રિફકો જીએસએફ જીએનએફસી આ ચાર કંપનીઓ ખાતરની આવી છે એમાં ઇફકોના બે પ્લાન્ટ મોટા છે કે એક પ્લાન્ટ છે આપણો કલોલમાં ગાંધીનગરનું કલોલ અને બીજું કંડલા બરોબર આવા બે પ્લાન્ટ તમને જોવા મળશે અરે ભાઈ હું એ મજાક કરું ભાઈ મોજ કરો પણ ભણત ભેગા થયા છે બરાબર એટલે કલોલ ને કંડલામાં બે વસ્તુ જોવા મળશે ઇફકોની ફેક્ટરી આ ઉપરાંત અહીંયા તમે ક્યાંક જાઓ તો તમે કચ્છની અંદર તમને કેટલાક થર્મલ પાવર સ્ટેશન જોવા મળશે મિત્ર એક ફેક્ટ યાદ રાખજો કે ગુજરાતની અંદર જે થર્મલ પાવર સ્ટેશન આવ્યા છે એમાં ઘણા બધા મિત્રોને ડાઉટ હોય છે હું થોડા ડાઉટ ક્લિયર કરાવી દઉં સૌથી પહેલાં ભારતનું સૌથી મોટું પ્લસ થર્મા પાવર સ્ટેશન બીજું ગુજરાતનું મારે તમને આ બે કરાવવા છે પહેલાં તો બરાબર ભારતનું સૌથી મોટા મોટું થર્મલ પાવર સ્ટેશન મધ્યપ્રદેશની આવ્યું અંદર આવ્યું છે જેનું નામ છે વિદ્યાંચલ થર્મલ પાવર સ્ટેશન ભારતનું સૌથી મોટું જે વિદ્યુત ઉત્પન્ન કરનારું તાપ વિદ્યુતની મદદ થર્મલ પાવર સ્ટેશન છે ને જેનું નામ છે વિદ્યાંચલ આ વિદ્યાંચલ પછી બીજા નંબરે જે આવે છે એનું નામ છે મુન્દ્રા મુન્દ્રા થર્મલ પાવર સ્ટેશન ઓકે એટલે મુન્દ્રાની અંદર તમને જોવા મળશે બીજા નંબરનું ભારતનું બીજા નંબરનું મુન્દ્રામાં કહું છું એટલે અહીંયા લોચો મારે મેં એટલે આ અમે તો વોચિંગ બેઠા છીએ કે આ ધુવારણ આવે વણાકપુરી આવે ઓકે હા ભાઈ ઇન્ડિયન ફાર્મલ ફર્ટિલાઇઝર કો લિમિટેડ ઓકે આ નામ રહી ગયું હતું કહેવાનું મારે ઓકે હવે ભારતનું સૌથી મોટું વિધ્યાંચલ થર્મા પાવર સ્ટેશન બીજા નંબરે ભારતનું સૌથી મોટું મુન્દ્રા તો ગુજરાતનું પહેલા નંબરે કઈ થઈ જાય મુન્દ્રા જ થાય ને દોસ્તો હવે આનો મતલબ શું કે ભાઈ અહીંયા તમને કઈ કઈ વસ્તુ તમારે યાદ રાખવાની થાય તો દોસ્તો હું તમને આખી લિસ્ટ બતાવી દઉં છું કે ભારતનું વિધ્યાંચલ ને ગુજરાતનું મુદ્રા મેં બે શબ્દો કીધા પણ આ ખાનગી છે હવે ખાનગી હોય તો પછી સરકારી યાદ રાખવું પડે સરકારી ગુજરાતનું સૌથી મોટું મોટું કયું સરકારીમાં સૌથી મોટું મોટું જો મળશે વણાક બોડી શબ્દ પકડજો ભારત નું સૌથી મોટા મોટું વિદ્યાંચલ ને બીજા નંબરે જો છે મુન્દ્રા એ મુન્દ્રા ગુજરાતનું સૌથી મોટા મોટું અને બીજા નંબરે આવશે વણાકબોરી બરોબર આ વણાકબોરી સરકારી છે ને મુન્દ્રા વાળું છે ને ખાનગી છે એટલે પરીક્ષામાં પૂછાય ને તો પેલા ફેક્ટ સમજો ગુજરાતનું સૌથી મોટા મોટું થર્મલ પાવર સ્ટેશન મુન્દ્રા વાળું છે ગુજરાતનું સૌથી મોટા મોટું સરકારી હોય સરકારના અધિક ક્ષેત્રમાં આવતું હોય તો વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન છે એના પેલા હતું ધુવારણ ધુવારણ પ્રથમ અને મોટું હતું પણ એનો રેકોર્ડ બોડી હતો અને વણાકબોડી કદાચ ચાર ઘણી કેપેસિટી મુંદ્રાની છે એટલે તમારે હવે તમારા ડેટા અપડેટ કરવાની જરૂર છે મિતેશભાઈ બરાબર પ્લીઝ એક વખત કહી દે ને તમે કયા કયા પુસ્તકો વાંચો એટલે મને ખબર પડે કે તમારી ભૂલ એડવાન્સમાં કહી દઈશ કઈ કઈ થશે બરાબર ઓકે એટલે આટલા સુધી ક્લિયર ભાઈ ઓકે એટલે આ ફેક્ટ યાદ રાખજો ક્લિયર કામ લાગશે તમને ઓકે હવે ત્યાંથી થોડા આગળ કચ્છની અંદર પાછા કઈ કઈ જગ્યાએ પાવર પ્લાન્ટ આવેલા છે તો થર્મ પાવર છે મુન્દ્રામાં છે કંડલામાં છે ને પાનંદ્રોમાં એટલે સૌથી વધારે ઇલેક્ટ્રિસિટી પેદા કરતો જિલ્લો હોય ને તો પણ કચ્છ છે બરોબર અને ભવિષ્યમાં સોલર એનર્જી પણ આ સૌથી વધારે કરશે આ ઉપરાંત સિંચાઈ યોજના તો ભાઈ કચ્છની અંદર જશો તો તમને કચ્છમાં સૌથી મોટા મોટી નદી જોવા મળશે જેનું નામ છે ખારી આ ખારી નામની નદી ઉપર તમને રુદ્રમાત્રા ડેમ જોવા મળશે બરોબર ભુજથી થોડા આગળ જાઓ તો ભુજથી આગળ માધાપરા અને માધાપરાની નજીકમાં આમ ખારી નદી જે જાય છે એ ખારી નદી ઉપર જે ડેમ બનાવવામાં આવ્યો છે જેનું નામ છે રુદ્રમાતા આ ભુજની નજીક આવેલો ડેમ એટલે નદી પણ સૌથી મોટી છે ખારી નદી પર મુદ્રામાતા ડેમ બંને વસ્તુ મોટું છે કચ્છની સૌથી મોટા મોટી નદી ખારી કચ્છનો સૌથી મોટા મોટો ડેમ રુદ્રમાતા ડેમ ને કઈ નદી ઉપર આવે છે તો ખારી નદી ઉપર કચ્છમાં ખારી નદી પર આવેલો ડેમ એ સૌથી મોટો છે ગુજરાત સરકારના મુખ્યમંત્રી દ્વારા ગુજરાત સરકારના મુખ્યમંત્રી દ્વારા હા ભાઈ એ બે હજાર સત્તરની બુક હતી બે હજાર સત્તરની બુક હતી ને જૂની એમાં ઘણા ડેટા અપડેટ થયા હોય બરાબર કારણ કે આ ડેટા જે છે ને એ અપડેટ થયેલા કહેવાય જે થર્મલ પાવર સ્ટેશન કાલ ઉઠીને કોઈ વસ્તુ લખે તો એ પછી બદલી પણ શકાય બરાબર એટલે એ ડેટા થોડા અપડેટ કરી લેજો બાકી ખારી નદી નહીં બદલાય જે છે એના જ દિવસે હવે એ જગ્યા પર આ ખારી નદી પર રૂદ્ર માટે તેમની જોડે ગુજરાત સરકારના મુખ્યમંત્રી દ્વારા અહીંયા રક્ષક વન બનાવવામાં આવ્યું છે રક્ષક વન તમને અહીંયા જોવા મળશે બરોબર વન કઈ જગ્યાએ છે કચ્છની અંદર જોવા મળશે બરોબર લગભગ નંબરનું સાંસ્કૃતિક વન તમને અહીંયા જોવા મળશે રક્ષક વન બરોબર આપણને ખબર છે જયારે ભારત પાકિસ્તાનના ભાગલા થયા અને ભારત પાકિસ્તાન વચ્ચે શત્રુતા થઈ પાકિસ્તાને ભારત ઉપર અટેક કર્યો એ વખતે સૌથી વધારે અટેક એને કોને કર્યો કચ્છ અને જામનગરની અંદર આવેલા એરફોર્સ ઉપર એને એરફોર્સના રનવે તોડી નાખ્યા કોઈ પણ હોશિયાર દેશ હોય ને એ વસ્તુ ખાસ ધ્યાન રાખે કે કોઈ દુશ્મન દેશનું બેકઅપ ના મળે અને એરફોર્સ એટલે ભારતનું બેકઅપ કહેવાય જો રનવે હોય તો પ્લેન ટેક ઓફ કઈ રીતે થશે અને ટેક ઓફ જ નહીં થાય તો સામે રણ ઉડાડશે કઈ રીતે એટલા માટે રનવે તોડી નાખ્યા હતા એ વખતે ત્યાં કચ્છની બહેનો દ્વારા લીંપણ કરીને આખા રણવે બનાવવામાં આવ્યા હતા ત્રણ દિવસ સુધી જાગીને એ ગામની બહેનોએ આખા રણવે તૈયાર કર્યા અને રણવે ઉપરથી પછી આગળ આપણા ભારતના મીન્સ કે પ્લેનો ઉડ્યા અને પછી ઓકે ઓકે વાંધો નહીં ભાઈ જુઓ હું એ બાબતમાં તો સ્પષ્ટ વાંધું છું કે વ્યક્તિના ક્યાંક ફેક્ટ ખોટા મારા પણ ઘણી જગ્યાએ ખોટા હશે બરાબર તો ભાઈ જેટલું સાચું છે અને ખોટું તમને મળે તો ક્યાં સુધારતા જ મને પણ ગાઈડ કરજો ઘણી વખત મારા ફેક્ટ પણ ક્યાંક ખોટા આવી જાય હા મિતેશ બહુ ટેન્શન નહીં લેવાનું આપણે તો કોન્સેપ્ટ એક જ છે શીખતા રહેવાનું શીખતા રહીશું તો જ કામ લાગશે ઓકે તો ભાઈ એ રીતે રનવેમાંથી પ્લેન પ્લેનો ઉડ્યા અને પછી પાકિસ્તાની બોમ્બ પાડ નાખી હતી બરોબર ભારતીય ઇન્ડિયન નેવી આર્મી એરફોર્સે બરોબર તે વસ્તુ તમને જોવા મળશે ઓકે હવે એના પછી બીજા કેટલાક ડેમ કચ્છના પ્રખ્યાત છે ને બાજુમાં નદીઓના નામ લખેલા છે બરોબર તો અહીંયા જો કંકાવતી નદી ઉપર કંકાવતી ડેમ આવેલો છે સુરી નામની નદી ઉપર સુરી ડેમ મિતિ ઉપર મિતી અને નાગમતી પર નાગમતી પણ નારા નદી ઉપર લખપત ડેમ આવેલો છે લખપત ખાતે ગુરુડ ઉપર નીરોળા ગામ ઉપર નિરોડા ડેમ માલાનો ઉપર ફતેહગઢ ડેમ કાળી નદી પર પાનંદો ડેમ પંજેરા પર ગઝર દસર ડેમ સાકર નદી પર રાપર ડેમ આ જગ્યાના નામ ઉપરથી ડેમનું નામ કહેવાય છે બરાબર તો આ ડેમના નામ છે તમારી જોડે જ્યારે પીડીએફ આવે પ્લીઝ એક વખત જોઈ લેજો આ યાદ નહીં રાખો તો પણ ચાલશે બરાબર ઓકે હવે એના પછી બીજી વસ્તુ નેશનલ હાઈવે કચ્છની અંદર કયા કયા નેશનલ હાઈવે આવ્યા છે દોસ્તો તો કચ્છની અંદર ટોટલ ત્રણ નેશનલ હાઈવે આપણે સમજવાના થાય હું તમને મેપ દોડું તો વધારે સરળતાથી સમજી શકશો ઓકે આપણું જે કચ્છ અહીંયા છે આ કચ્છની અંદર એક નેશનલ હાઈવે અહીંયા આવે છે આખું ગુજરાત દોરી દઈએ તો ક્યાંક હેલ્પ મળી જાય એક એ નેશનલ હાઈવે અહીંયા પોરબંદરથી નીકળતો જોવા મળશે પોરબંદરથી રાજકોટ થઈને મોરબી થઈને આમ કચ્છમાં ને કચ્છમાંથી ઉત્તર ગુજરાતમાંથી આમ જાય છે જેનો નંબર છે સત્યાવીસ આપણો કચ્છ જિલ્લો આમ છે એટલે કચ્છ જિલ્લામાંથી તમને સત્યાવીસ નંબરનો નેશનલ હાઈવે નેશનલ હાઈવે જોવા મળશે અહીંયા ગામ છે સામખ્યારી સામખિયારીથી પસાર થાય છે બરોબર સામખિયારી કચ્છની અંદર સૌથી વધારામાં વધારે શું કહેવાય મીઠાનું ઉત્પાદન થાય છે હવે એક આમ પસાર થઈને છેક નારાયણ સુધી જાય છે જેનો નંબર છે એકતાલીસ નારાયણ સરોવર નલિયા સુધી જે નંબર જાય છે એનો નંબર છે એકતાલીસ વધતા અહીંયા આવ્યું છે ગાંધીધામ ગાંધીધામ થી કંડલા આ ગાંધીધામ ને કંડલાને જોડતો નંબર છે ને એનો નંબર છે એકસો એકતાલીસ ત્રણ નેશનલ હાઈવે તમને કચ્છની અંદર જોવા મળશે એકતાલીસ એકસો એકતાલીસ અને સત્યાવીસ આવા ત્રણ નંબરો તમને ક્યાં જોવા મળશે કચ્છની અંદર જોવા મળશે હવે પાછા મૂળ વાત આવી પર આવી જઈએલ મેં ત્રણ હાઈવે બતાવી દીધા કે ભાઈ કચ્છની અંદર કયા કયા એકતાલીસ એકસો એકતાલીસ સત્યાવીસ આવા ત્રણ હાઈવે છે અને હાઈવે યાદ રાખવાનું તો મેપ પર ડ્રો કરવાનો આમથી આમ જ જાય સરળતાથી યાદ રહી જાય પ્લસ તમે કચ્છમાં જાઓ તમને કેટલીક ડેરીઓ જોવા મળશે એક માધાપરા નામની ડેરી છે માધાપરા ડેરી છે ને એ માધવપુર ગામમાં આવી છે એટલે સોરી માધવપુર નહીં માધાપરા ડેરી છે ભુજમાં જોવા મળશે પ્લસ સરહદ ડેરી જોવા મળશે કચ્છની અંદર